પાલમપુરના વરિષ્ઠ પત્રકારનો મોબાઈલ સરતચૂકથી ગુમ થયા બાદ પાલમપુરના નેત્રમ સીસીટીવી કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત પોલીસની ટીમની સક્રિયતાથી મોબાઈલ પરત મળી આવતા પરિવારજનોએ ખુશી અનુભવી પોલીસની કામગીરીને બિરદાવી છે। પાલનપુર શહેરમાં સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના પ્રથમ તબક્કાનો શુભારંભ વર્ષ 2019માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો। જે પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુર શહેરની તમામ મુખ્ય જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે। જે કેમેરાની બાજ નજર સામે કોઈ પણ વાહન ચાલક નિયમોનો ભંગ કરે તો તેના ફોટા સાથે ઘરે ઈ મેમો આવતો હોય છે, જેનાથી વાહન ચાલકો નિયમોનું પાલન કરતા થયા છે અને કેટલીકવાર આ નેટ્રમ સિસ્ટમ શહેરીજનો માટે ફાયદારૂપ પણ સાબિત થાય છે। તે જ રીતે પાલનપુરના વરિષ્ઠ પત્રકાર ગણપતભાઈ જોશીનો સરત ચૂકથી ગુમ થયેલો મોબાઈલ નેટ્રમની પોલીસ ટીમની મહેનતથી મોબાઈલ પરત મળી આવ્યો છે। મારા પપ્પા ગણપતભાઈ જોશી ગત 3 તારીખે અમીર રોડ દેરા બેંકથી રાત્રે રિક્ષામાં બેઠા હતા અને મારો દીકરો બંને જણા દિલ્હી ગેટ ઉતર્યા હતા। હવે દિલ્હી ગેટ ઉતર્યા ત્યારે બંને જણા બેઠા હતા, એમનો મોબાઈલ એમને ગુમ થયો હોવાનું માલુમ પડ્યું। રિક્ષા ત્યાંથી પસાર થઈ ગઈ, સંપર્ક કરતાં કરતાં અહીંયા સીસીટીવી સેન્ટર નેત્રમ જોરાવર પેલેસ ખાતે હું પહોંચ્યો અને ત્યાં ફરજ પરના સ્ટાફને કીધું, આખી ઘટના જણાવી અમને, કે એમના અધિકારી રાજપૂત સાહેબને ફોન કર્યો એમને અને સીસીટીવી ફૂટેજના આધારે કઈ રિક્ષા હતી એ રિક્ષા મળી આવેલ અને ત્યારબાદ અત્રેના નેત્રમના પોલીસ સ્ટાફે રિક્ષા ચાલકનો સંપર્ક કરી અને ગણતરીના કલાકોમાં જ બીજા દિવસે સાંજે 5 વાગે ફોન પરત મળી આવ્યો હતો। અને બહુ આ સારી વસ્તુ છે કે સીસીટીવીના આધારે કોઈ બી વસ્તુ જાય અને મળી જાય ત્યારે પોલીસ પણ સંપૂર્ણ સહકાર આપી રહી છે।